नमस्कार दर्शक मित्र, मैं हूं सोनम बपाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। બનાસકાંઠાના વાવ તાલુકાના બાઈસારા ગામ કેનાલ ધનાણા માયોનર વાસરડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ સુકી ભટ્ટ છે। બાઈસારા ગામ ખેડૂતોનો પાક બગડી ગયો છે। નર્મદા વિભાગમાં બાઈસારા ગામના લોકો અરજી નર્મદા ઓફિસ પહોંચાડીને અરજીઓ અભરાઈ પર ચડી ગઈ। આમાં નર્મદા કેનાલ વિભાગ કર્મચારી આંખ આડા કાન ધરાવતી બેઠા છે। અમુક જગ્યાએ કેનાલો તૂટેલી પડેલી છે। નર્મદા ઓફિસવાળા ધ્યાન દોરતા નથી, શરમજનકની વાત છે। ખેડૂતો બિચારા રાત દિવસ મહેનત કરી રહ્યા છે, પાણી ન મળે તો મોટા મોટા પરેશાની કહેવાય। અને બીજી કે ગામના ખેડૂત લોકોએ જણાવ્યા અનુસાર કહેવું એવું છે કે ગેટ ખોલવા માટે ગામના ખેડૂતો પાસે રૂપિયાની માંગણી કરી રહ્યા છે। ગામના લોકો ફાળો કરીને રૂપિયા આપી એવી માહિતી મીડિયા સમક્ષ રજૂઆત કરીને નવેસર પાણી જોઈતું હોય તો રૂપિયા આપો તો ગેટ ખોલશે એવું ગામના ખેડૂતોએ જણાવ્યું હતું। આવો ભ્રષ્ટાચાર નર્મદા કેનાલ કર્મચારીઓ કરી રહ્યા છે। રૂપિયા સરકાર ઘણા આપે છે તો ખેડૂતોની બૂમ રાડ સાચી છે। બાઈસરા ગામના લોકોને રજૂઆત કેનાલ ધાનાણા માયોનર વાસરડા ડિસ્ટ્રીબ્યુટર પાણી મળે અને કેનાલ રિપેરિંગ થાય તેવી ખેડૂતોની માંગણી છે। આ કામ બાઈસર ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો ગોંધી ચિંધ્યા માર્ગે રહેવું પડશે। બાઈસરા ગામના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે આ આગેવાનો। અગ્રણીઓ, વડીલો, ખેડૂતો નર્મદા કેનાલ બાબતમાં હાજર રહ્યા હતા। પટેલ હસમુખભાઈ, નીલાભાઈ પટેલ, હીરાભાઈ દેવાભાઈ પટેલ, મોહનસિંહભાઈ કરમશીભાઈ પટેલ, નરસિંહભાઈ જ્યોતિભાઈ પટેલ, પાંચાભાઈ ભગવાનભાઈ આ ગામના આગેવાનો કેનાલ પર રોષમાં આવીને માહિતી આપી બાઈસરા કેનાલ પાણીનો પ્રશ્ન હલ થાય એવી સરકાર તરફ અને નર્મદા વિભાગ કર્મચારીઓ તાત્કાલિક ધોરણસર નર્મદા કેનાલનું પાણી આવે તેવી બાઈસરા ખેડૂતોની માંગ છે। રિપોર્ટ રાજેન્દ્ર પંડ્યા, બનાસકાંઠા। અમારે પીએચ માટે અમે પાણીની રજૂઆત કરવા છતાં ગેટમેનને આગળ જે અધિકારી હોય છે એ પાણી આપતા નથી અને પૈસા માગે છે। એક વખત અમે 10,000 રૂપિયા આપ્યા છે, એક બે વખત પાણી છોડ્યો ને વળીને બીજી વખત પૈસા માગે ના આપ્યા એટલે પાણી છોડતા નથી। અમારા ગામ બાઈસામાં 2012 કેનાલ બની છે પણ પાણી આવતું નથી અને ઘણી વખત નર્મદા નિગમના અધિકારીઓને અને મીડિયા દ્વારા પણ કેટલી વખત આ 3-4 વખત મીડિયાના પત્રકારો લાવીને ચેનલ મારફતે પણ બતાવવામાં આવ્યું પણ હજી સુધી એનો કોઈ લાભ અમને મળ્યો નથી અને ઉપરના કર્મચારીઓને અમે કહીએ છીએ કે ક્રોસ રેગ્યુલેટરની જગ્યાએ અમે ખુદે જાતે અમારા ખેડૂતોએ પાળો બનાવ્યો છે અને 1,00,000 જેવા ખર્ચ કરીને એ જગ્યાએ હજી પૂરતું પાણી ચડતું નથી। ઘણી વખત નર્મદા નિગમના અધિકારીઓને કહીએ છીએ તો એ એવું કહે છે કે અમારી પાસે કોઈ ગ્રાન્ટ નથી, તમારે ખેડૂતોને જાતે જે કરવું હોય તો કરો ને કે અમારાથી આ કંઈ થાય એમ નથી, આવા આશ્વાસનો આપે છે ને અમારું કોઈ કામ થતું નથી। અમે બાઈસરા ગામના તમામ ખેડૂતો મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરીએ છીએ કે અમારી કેનાલમાં છેલ્લા ઘણા સમયથી બિલકુલ રવિ સિઝન માટે પાણી મળતું નથી અને પહેલાં એક વખત પૈસા આપવાથી પાણી મળ્યું, એનાથી થોડો થોડો પાક સજીવન થયો, હવે પાક સુકાઈ રહ્યો છે। અમને કાયદેસર એવી રીતે બીજા ગામડાઓમાં અને બીજી રીતે પાણી મળે એવી રીતે નિયમિત પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા સરકારને નિવેદન।